गुड मॉर्निंग, गुड इवनिंग, गुड आफ्टरनून, જ્યારે પણ બેસો ત્યારે, હા ને, આપણી સિસ્ટમ પ્રમાણે. હા, હવે આપણે ડાયરેક્ટ આગળ વધી ફટાફટ. આની પહેલાંના વિડીયો લેક્ચરમાં જે ફોર્મેટ સમજાય તે પ્રમાણે, હે. તો હવે જો પહેલી પદ્ધતિ કઈ છે, તો કે બજાર પદ્ધતિ. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓમાં પહેલી વહેલી પદ્ધતિ કઈ આપણે જોવાની છે, તો કે બજાર પદ્ધતિ. હવે જો પહેલી વસ્તુ તમે નોંધજો કે મેં તમને જે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં ફોર્મેટ આપ્યું હતું એ જ ફોર્મેટ પ્રમાણે, ડીટો ટુ ડીટો એ જ ફોર્મેટ પ્રમાણે અહીંયા તમારી સામે જવાબ લખેલો છે. છે કે નહીં? દેખાય છે? દેખ રહ્યો કે નહીં દેખ રહ્યો? આપ દેખ રહ્યો ને? હા. ઓહ સર, કેવું સરસ છે. એવું થાય છે હે? તો મને પણ તમારું પેપર જોઈને એવું થવું જોઈએ કે ઓહ હે, કેવું સરસ પેપર છે. અને અમુક છોકરાઓ તો ખરેખર મને 10-15-20 દિવસે જે લેસન બતાડવા આવે છે એટલું સરસ લેસન કરે છે કે આમ આપણને એમ થાય કે આને તો દિલથી લેસન કર્યું છે, દિલથી આમ કહેવાય ને કે વર્ક કર્યું છે. અને આપણે પણ એવું દિલથી નીકળી જાય કે વાહ વાહ દોસ્ત, વાહ ખૂબ સરસ, આપણે એવું વર્ક જોઈએ છીએ. એટલે એ પ્રમાણે તમે કામ કરજો. ઘરે બેઠા આવો કોને કામ કરવાનો મોકો મળે, વિચાર તો કરો. પોઝિટિવલી લઈને આપણે નો એકદમ મસ્તની નોટ્સ તૈયાર કરી બધી બધા વિષયની, હે. તો હવે જો બજાર પદ્ધતિ, એમાં પહેલો જ મુદ્દો કીધો તમને એક્ઝામ્પલ આપવા માટે કે અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિ દ્વારા સાધેલો છે. પહેલી વાત, અહીંયા મેં બધા ટૂંકાણામાં મુદ્દા લખેલા છે. હવે તમારી પાસે ટેક્સ્ટ બુક છે એમાં તમે જોશો તો બહુ લાંબુ હશે. અને સર, તમે આટલામાં બધું સમાટી દીધું? હા, સમાઈ જાય. કઈ રીતે? થોડુંક સંક્ષેપીકરણ કર્યું, પણ તમને મહત્ત્વના હોય એવા એક કોઈ શબ્દ મેં કાપ્યા નથી, તે છતાં સંક્ષેપમાં સમાડી દીધું. સંક્ષેપીકરણ એ બહુ મહત્ત્વનો ગુણ છે, તમારે કેળવવો જ જોઈએ. જ્યારે તમે ટૂંકી નોટ તૈયાર કરો, ટૂંકી નોટ કે તમારે એન ટાઈમે વાંચવું હોય ત્યારે આવું બધું તૈયાર કરાય. માનો કે અહીંયા મેં સ્પર્ધાનું તત્વ અનોખું એટલું જ વાત પૂરી, પછી બીજી લાઈન આ બહુ લાંબી હતી, મેં શું કર્યું, જે અદૃશ્ય હાથ છે બે અઢી લાંબી લાઈનને મેં અહીંયા આટલામાં, અહીંયા એક આ બે આટલામાં સમાડી દીધી. પડે છે ખબર? હે, આવું ટૂંકાણમાં તમારે ટૂંકી નોટ્સ તમે તૈયાર કરી શકો. અને કાં તો તમે ઓલી હાઇલાઇટરથી લાઈટ તો કરો જ છો. હા, તો આટલું મેઇન વાંચી લ્યો તો તમને આ બજાર પદ્ધતિની પ્રસ્તાવના યાદ આવી જાય, એવી રીતે તમારે તૈયારી કરવાની છે. બીજો મુદ્દો, મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ અતિ મહત્ત્વનો એમસીક્યુ છે, પહેલાં બહુ પૂછાયેલો છે કે બજાર પદ્ધતિ બીજી કઈ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો તમારે કહેવાનું કે તે મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખાય છે. કેવી પદ્ધતિ? તો કે મૂડીવાદી પદ્ધતિ તરીકે. ત્રીજું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. ઉત્પાદનના દરેક સાધનો, હવે મારે તમને ઉત્પાદનના સાધનોમાં પાછું ડૂબકું કરાવવાની જરૂર નથી, આપણે એ આખો ટોપિક એક અલગ વિડીયો લેક્ચરમાં સમજ્યા છીએ, ઓકે. તો જ્યારે તમને ઉત્પાદનના સાધનોમાં સહેજ કન્ફ્યુઝન થાય, તમે વિડીયોમાં ડૂબકી માર લેજો. તો એ ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે? તો કે નફાના આધારે કરવામાં આવે. જેટલો નફો થયો હોય એ ઉપરથી નક્કી કરે કે ઉત્પાદનના સાધનની ફાળવણી આપણે આ વધારે કરશું, આ ઓછી કરશું, આમાં મીડિયમ કરશું. આવે છે અંદાજો? આગળ વધી આપણે કે આર્થિક નિર્ણયોમાં નફો છે એ કેન્દ્ર સ્થાને હોય છે. તો આ બીજો અંડરલાઇન કરવા જેવો મુદ્દો છે કે કોઈ પણ નિર્ણયો લેવાય બજાર પદ્ધતિ અંતર્ગત, તો એમાં એના કેન્દ્ર સ્થાને શું રહેલું હોય છે? તો કે નફો. એના માટે એક જ વસ્તુ મેટર કરે છે અને એ છે નફો. દેટ્સ ઇટ. એને બીજું કંઈ જોવું નથી. જે દેશ બજાર પદ્ધતિ સાથે અથવા તો જે મોટી કંપનીઝ બજાર પદ્ધતિને અનુસરે છે એની વાત કરું છું.
આગળ જોઈએ. એમાં સ્પર્ધાનું તત્વ અનોખું હોય છે. હવે તમને આ વિસ્તારથી આપેલું છે, આપણે લાઈન છોડવી નથી, એટલે પ્રસ્તાવનામાં તમે બીજા ફકરામાં પેલો ફકરો પણ જોઈ લો કે આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે, જે આપણે ચર્ચા કરી. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. અહીંયા આપણે અટકશું અને અહીંયા જે મેં લખ્યો તો નથી પણ સમજવો જરૂરી છે, એ મુદ્દો એ છે કે જેટલી પણ કંપનીઝ છે એ જે બજારતંત્રને અનુસરે છે એ શું કરે છે, તો કે એને જ્યાં ફાયદાકારક લાગે ત્યાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. માનો કે 2015 અને 16માં મુકેશ અંબાણીને પોતાનો રૂપિયો એને ઇન્વેસ્ટ તો કરવો હતો, પણ એને એ ખાસ નક્કી કરવું રહ્યું કે ક્યાં હું ઇન્વેસ્ટ કરું. જો આવા સમયે એને કોઈ જે જૂની ચીલાચાલુ પદ્ધતિ છે એમાં એને ઇન્વેસ્ટ કર્યો હોત એનો રૂપિયો, તો આજે ખબર નહીં ટોપ 10માં અમીર લોકોની યાદીમાં આવતા હોત કે નહીં. પણ એણે એ સમયને બરાબર પારખો. જો બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે અને આપણે જોવું છે એના લાભોમાં કે ઉત્પાદનના સાધનોનો મહત્તમને કાર્યક્ષમ ઉપયોગ કરી લે છે, ત્યારે હું તમને કહું કે એણે બરાબર સમયને પારખો કે આ સમયની માંગ પ્રમાણે સૌથી વધારે જરૂરી છે શું, એવો એને સવાલ કર્યો હશે પોતાને. અને એ વખતે 2014માં જ્યારે મોદી સાહેબ આવેલા વડાપ્રધાન પદે, એ પછી 2015-16માં એક મિશન ભારે મૂકેલું, ભારતની જનતાને એક મિશન આપેલું કે ડિજિટલ ઇન્ડિયાને હવે અનુસરો, કારણ કે ડિજિટલથી ઘણા કામો સરળ થઈ જાય છે, ભ્રષ્ટાચાર ઓછો થાય છે, જે વચ્ચે એજન્ટ હોય, પૈસા ખાતા હોય, જેનાથી બ્લેક મની ઊભું થતું હોય, જાત જાતના તત્વો આવા છે એ બધા દૂર થવાના છે, તો ડિજિટલ માધ્યમને તમે અનુસરો. તો હવે વાત નીકળે કે ભાઈ ડિજિટલ માધ્યમ છે તો એ તો ઇન્ટરનેટથી જ ચાલે, અને હવે ઇન્ટરનેટની જો જરૂરિયાત પડે તો લોકોને જ્યારે ફાસ્ટ ઇન્ટરનેટ મળે તો એને બહુ ગમે છે, પણ એ અત્યારે અફોર્ડ કરી શકતા નથી, એને પોસાતું નથી. તો એને શું વિચાર્યું કે હું આ બહુ સસ્તા ભાવે ઇન્ટરનેટ આપું, તો બહુ સસ્તા ભાવે કે સામાન્ય માણસ પણ વાપરી શકે, પોતાના મની ટ્રાન્સફર જેવા કામ છે એ પોતે પણ એના મોબાઈલમાંથી ઇન્ટરનેટના માધ્યમથી કરાવી શકે. તો એને અહીંયા મૂડીરોકાણ કરવાનું એકદમ બરાબર જણાયું અને ન્યાયને મૂડીરોકાણ કર્યું, અને આજે જે એને રૂપિયો ઊભો કર્યો છે એ તમે ને હું આપણે બંને જોઈ શકીએ છીએ. અને હમણાં તાજા સમાચાર કહે છે કે સુંદર પીચાઈ એની સાથે બહુ સરસ ટાઈઅપ કર્યું છે. સમાચાર તમે ખુદ વાંચજો, હું અત્યારે આખું કહેવાનું નથી. ઓકે, તો આગળ વધી કે આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય છે, નફો હોય છે. બરાબર, પહેલો ફકરો પૂરો, બીજા ફકરામાં જોઈએ કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. હવે જો કે એવું કીધું કે સ્પર્ધાનું તત્વ અનોખું છે અને જેને લીધે કાર્યક્ષમતામાં સુધારો થાય છે. હવે હું તમને વાત કરું કે જીઓ જ્યારે આવી તો એની હરીફાઈમાં કેટલી હતી, એરટેલ હતી, વોડાફોન હતી, આઈડિયા હતી, ટેલિનોર હતી, એ બધાને ટક્કર આપી, એને એક હાથી આવ્યો અને બધાને પાટું મારીને ફંગોળી દીધા. હવે એ બધાને પાછું ઊભું થવા માટે મહેનત કરવી પડશે. તો એરટેલ ને વોડાફોન ને આઈડિયા એ બધાએ મહેનત કરી, ચાલુ જીઓ જેટલા રેટ પોતે રાખ્યા એને એટલા જ રેટમાં મફત કોલિંગ ને પછી ફ્રી કોલિંગ ને SMS, ફ્રી SMS ને એન્ડ મેઇન થિંગ દેટ વોઝ ઇન્ટરનેટ, એ દરેક વસ્તુ એને આપી.
અને પછી એ થોડાક ટકી રહ્યા. ટકી રહ્યા એટલે એને એટલો સંઘર્ષ કરવો પડ્યો કે આઈડિયા અને વોડાફોનને ટાઈઅપ કરવું પડ્યું, બંને કંપની જોડાઈ ગઈ. હવે આઈડિયા તો ઇન્ડિયાની કંપની હતી છતાં, બરાબર, કારણ કે એ વખતે સૌથી પહેલાં જ્યારે આ જીઓ નહોતું, વોડાફોનનું માર્કેટ બહુ અપ લેવલ, અમે ગુજરાતમાં તો ખાસ વેપારી વર્ગ માટે તો વોડાફોન જ હતું. આવા સમયે જીઓએ છલાંગ મારી તો વોડાફોનને આઈડિયા સાથે ટાઈઅપ કરી લેવું પડ્યું. એરટેલ છે આ ખૂબ સરસ ટકી રહી. એનું કારણ શું? તો કે એને મહત્તમ કાર્યક્ષમતાનો ઉપયોગ કર્યો, મહત્તમ કાર્યક્ષમતાનો. અને હાલમાં તમે એની એડવર્ટાઈઝ જોતા હશો કે એ લોકોનો ટાર્ગેટ છે કે 0000 જે ગ્રાહકની કમ્પ્લેન્ટ્સ આવે છે કે લો ડેટા સ્પીડ છે, કોલિંગમાં તકલીફ પડે છે, ઇન્ટરનેટ સરખું આવતું નથી કે નેટવર્ક પકડાતું નથી, આવા બધા સવાલોને જવાબી કે અમે આપ્યા છે અને હજી અમારે આવી કમ્પ્લેન છે ને 0000, કોઈ ગ્રાહકની કમ્પ્લેન જ નહીં, એને કાર્યક્ષમતા કેટલી વધારી હશે. અને એની સાથે તમને ખબર છે કે જ્યારે તમે કોલ કરો છો કોઈ એવા કસ્ટમરને, તો કસ્ટમર તરીકે તમે જ્યારે એ ઓફિસમાં ફોન કરો છો કેટલો શાંતિથી તમને જવાબ આપે છે કે નહીં, હે, તો એને કાર્યક્ષમતા કેટલી હદ સુધી વિસ્તારી હશે. દરેક કંપનીને કરવું પડે, પણ એરટેલ અત્યારે બહુ આગળ છે હું તમને એમ કહું છું. એનું કારણ શું? તો કે કાર્યક્ષમતા ખૂબ વધારી છે એટલા માટે, અને એનાથી ગુણવત્તામાં એટલો સુધારો થયો છે કે એના જેટલી ઇન્ટરનેટ સ્પીડ અત્યારે બહુ ઓછે જોવા મળે. આગળ આનાથી નવી પદ્ધતિ શોધાય છે અને ઉત્પાદન મહત્તમ થાય છે, ખરી વાત છે, અને દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. અદૃશ્ય હાથની જેમ ઓલો કઠપૂતળીનો ખેલ નો ચાલતો હોય અને એમાં પાછળ જે ઓલો હોય એ આવી રીતે આમ બધા પૂતળા નચવતો હોય, હા, તો બજાર તંત્રમાં કંપનીઓ નાચે છે ને એમાં અદૃશ્ય હાથ છે સ્પર્ધા. એ સ્પર્ધાનું તત્વ એવું છે કે જ્યાં બધાને નચવે છે, જે સારું કામ કરશે એને ઉપર દેખાડશે અને વધુ નાચતો દેખાડશે, એના જેવી વાત છે. અને પછી છેલ્લો મુદ્દો કે મુક્ત અર્થતંત્ર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં સમજાયું એવી રીતે આપણે આ પ્રસ્તાવના પૂરી થઈ પછી ત્રણ મહત્ત્વની વાત આપણે અહીંયા લખેલી છે, મુખ્ય મુદ્દો અને એના પેટા મુદ્દા. તો જોઈ લક્ષણોમાં પહેલું કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અને વ્યક્તિગત હોય છે. તો અત્યારે મેં તમને પ્રસ્તાવનામાં જે જીઓની વાત કરી, તો મુકેશ અંબાણી છે એ કેવી પોતાની પ્રાઇવેટ કંપની છે ને ભાઈ, એ સરકારની છે. નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે રાજનાથ સિંહ કોઈ એમ કહે છે કે આ તો આપણી સરકારી કંપની છે, નહીં ને, જીઓ છે એ મુકેશ અંબાણીની કંપની છે, પ્રાઇવેટ કંપની છે. એટલે માલિકી કેવી થઈ? એની વ્યક્તિગત માલિકી થઈ, અથવા તો ખાનગી એટલે અંગ્રેજીમાં શું કહે છે, એના માટે કયો શબ્દ વપરાય છે? પ્રાઇવેટ. બીજો મુદ્દો, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે, જે આપણે અહીંયા ચર્ચા થઈ ગઈ છે. એની દરેક આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં શું હોય? શું એવું કરવું કે નફો થાય? કોઈ એવી સ્કીમ રાખવું કે જેનાથી મને ફાયદો મળે. કઈ એવી સ્કીમ રાખીશું? હે, તમે ડેટા પ્લાન જોઈ લેવાના, બધા ડેટા પ્લાન જોઈ લેવાના. અમુકમાં તો જે ઇન્ટરનેટ નથી રાખતા, ખાલી રિચાર્જ કરાવવું હોય તો એમાં બધામાં વેલિડિટી નાખી દીધી. તમે 50 કરાવો, 100 કરાવો, એ વેલિડિટીમાં તમારે એ પૈસા 20 કેવા વહી જાય ને તો એ વહી જ જાય. આવો તો કેટલા બધા દેશમાંથી આવે અને નફો થવાનો. નાની નાની પ્રવૃત્તિમાં એના કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો. પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. ત્રીજું, ગ્રાહકો પસંદ કરવાની વિશાળ તક મળે છે. હવે એને ગ્રાહકો કેવા વર્ગના જોઈએ છે એની વિશાળ તક મળે. માનો કે હવે આપણે જીઓની બહાર નીકળી, તો તમે એપલ મોબાઈલને લઈ લો. એપલ મોબાઈલવાળી કંપની છે, ટેબ્લેટ ને અત્યારે લેપટોપ બધું બનાવે, તો એને ગ્રાહક, આવી જેટલી પણ કંપનીઝ છે અને જ્યાં આવું તંત્ર ચાલે છે, એને ગ્રાહક પસંદ કરવાની વિશાળ તક મળે. કઈ રીતે? તો કે એપલ છે એનું એક સ્ટાન્ડર્ડ બનાવીને બેઠી છે. તમારા અને મારા જેવા સામાન્ય માણસો એપલના ટેબ્લેટ કે લેપટોપ લઈ શકતા નથી, હે, એની કિંમત બહુ ઊંચી હોય છે. 70-80 હજારનું લેપટોપ કેમ ભેગું કરીએ? એમાં તો આપણે એક વાહન લઈ લઈએ,
હે સાહેબ, હવે એટલા બધા અમે તો એક એમાં એક્ટિવા છોડાવ્યું, હમણાં એ હપ્તે છોડાવ્યું, એવું તમે કહો? વાત તમારી સાચી છે, તમારા ને મારા જેવા તો 25-30 હજારનું લેપટોપ ડુચુક 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 10 વાર વિચારીને ગોતે. એટલે કોઈ પણ કંપની હોય એને ગ્રાહક પસંદ કરવાની વિશાળ તક મળે છે. કેવા ગ્રાહક? આવી બાબતમાં મને ચાઇનાવાળા બહુ ગમે છે. ગમે છે એટલે આમ આમ કંઈ મને પર્સનલ નથી ગમતા, પણ એનું કામ મને ગમે છે. જે આપણે શીખવાનું છે, એ લોકો જે ગ્રાહક પસંદ કરવાની રીત ધરાવે છે ને, ભારત ભલે 17મી-18મી સદીમાં વેપાર વાણિજ્યમાં નંબર વન હોય, ગુજરાતીઓને વેપારી પ્રજા કહે, તે છતાં એ લોકો એટલી સરસ વેપારી બુદ્ધિ ચલાવે છે કે આપણે પાછા પડી જાય અમુક બાબતમાં. એ ગ્રાહકને એવી રીતે સાચવી લે. બે મોટા સરસ કિસ્સા છે, અત્યારે હું કહી નહીં શકું. એ લોકો વિવો અને ઓપ્પોના મોબાઈલ ભારતમાં જેટલા વેચે છે એના કદાચ એના દેશમાં નથી વેચાતા. શું કામ એને? એની પાસે અહીંથી કામ કરવાનો જબરદસ્ત ટેલેન્ટ છે, અને ગ્રાહક એને એવો વર્ક પસંદ કર્યો છે જેનાથી એ ઝડપથી કમાઈ શકે અને આર્થિક વિકાસ સાધી શકે. આવે છે આઈડિયો? આવી કેટલી બધી બાબતો છે જે તમારે માર્ક કરવાની છે. હું તો 2-3 ઉદાહરણ માંડ આપી શકીશ. આગળ વધીએ. આપણે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. હવે સરકારનો હસ્તક્ષેપ ન હોય એટલે પોતાની રીતે ખાનગી કંપની એના નિર્ણયો લઈ શકે છે. પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે, જે મેં તમને પ્રસ્તાવનામાં સમજાવ્યું. અહીંયા છે, જો છે આગળ 6ઠો મુદ્દો અને છેલ્લો, કે આર્થિક નિર્ણયોના આ નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. કેવા આર્થિક નિર્ણયો? પણ શેને આધારે? ભાવતંત્રને આધારે. આના વિશે ડિટેલમાં આપણે 18મો પાઠ છે, ગ્રાહક સુરક્ષા જાગૃતિ અને ભાવ વધારો, એમાં ભણશું. પણ આ ભાવતંત્રની વાત કરું તો કે ભાવતંત્રને આધારે આર્થિક નિર્ણય લેવાય છે. તો કે અત્યારે ભાવ, અત્યારે મોંઘવારી કેવી પ્રવર્તે છે એના આધારે ભાવ નક્કી થશે કોઈ પણ વસ્તુના, કોઈ પણ વસ્તુના. તો આર્થિક નિર્ણય છે એ ભાવતંત્રને આધારે, ગમે તેઓ પગાર આપવાનો કે ભાવ વધારવાના કે ટેક્સ એક્સેટ્રા એક્સેટ્રા વગેરે, ખાસ કરીને MRP. ઓકે, તો આર્થિક નિર્ણય કોઈ પણ કંપની લે એ શેના આધારે લે છે? તો કે ભાવતંત્રને આધારે. હવે બહુ ઊંડો વિષય છે, અત્યારે આપણે આટલું સમજી જઈએ એટલે તમારું કામ પૂરું. હવે પછીનો મુદ્દો, લાભો. લક્ષણો પૂરા, હવે છે લાભો. એમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, એને પહેલો લાભ શું થશે આ પદ્ધતિને અનુસરે તો? તો કે પહેલો લાભ એ થશે એનું આર્થિક સ્વતંત્ર્ય જળવાય છે. મુકેશ અંબાણીને એવી ઈચ્છા થાય કે મારે હવે જીઓના ભાવ છે 400 પહેલાં એ લેતા, હવે મારે 600 લેવા છે. 3 મહિનાના પહેલાં 400 લેતો, હવે 600 લેવા છે. તો એ લઈ શકે છે? લઈ શકે છે. હે, એને એવી ઈચ્છા થાય કે હવે મારે 4G તો ઠીક છે, હવે મારે 5G ધ્યાન દેવું, હવે 5G લાવવું છે. તો એ 5G એને એનાઉન્સમેન્ટ કરી દીધી હમણાં, અને હવે આવનારા 1-2 વર્ષોમાં 5G આવી જશે. તો તમે વિચારો કે આ વ્યક્તિ જ્યારે ખાનગી કંપની લઈને બેઠા હોય અને બજાર તંત્રને અનુસરીને ચાલતા હોય તો કેટલા સ્વતંત્ર રહી શકે? કે દરેક નિર્ણયો છે ખાનગી કંપનીના પોતાના હોય, કંપની માટેના. હે, પછી ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરે, એની પાસે જેટલા અવેલેબલ સોર્સિસ છે, ખાસ કરીને જે ત્રીજું ભણ્યા હતા આપણે ઉત્પાદનના સાધનોમાં શ્રમ, એનો મહત્તમ ઉપયોગ કરે. મારા અમારા કારખાને એક ભાઈ આવતા, એને મારા પપ્પાને વાત કરી હશે, તો પપ્પા મને કહે કોલેજમાં છેલ્લા વર્ષમાં, એ કે રિલાયન્સમાં નોકરી મળે તો ન જાતો, નીચવી લે, એ કે રજા બજા ન દે, વરની 2-3 રજા દે, કે ફલાણા ભાઈ આવ્યા હતા એ કહેતા હતા. હા, આવું બને છે. પણ આમ તો તમે જુઓ છો કે રિલાયન્સ કેવી ટક્કરમાં છે કે નહીં. હે, ક્યારે ટક્કરમાં રહી શકે? તો કે એની પાસે જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી કે શ્રમ, એનો ભરપૂર ઉપયોગ કરે. 10 મિનિટ મેં જે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં કીધું હતું, ફ્રી ન બેસે ત્યારે જ કંપની આગળ આવે. એટલે દરેક સંસ્થામાં એવું હોય, ગમે તે સંસ્થા હોય, દરેકમાં આવું હોય. આગળ મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકે છે. શું કામ એને? તો કે એનું કારણ છે આ, કે જ્યારે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે ત્યારે એનું ઉત્પાદન કેવું થાય છે? ખૂબ વધારે ઉત્પાદન થાય છે.
પછીનો લાભ કે સતત નવા સંશોધનોથી આપણે અહીંયા જોયું કે સ્પર્ધા હોવાથી સતત નવા સંશોધન થાય છે અને એને લીધે ઉત્પાદન વધે છે અને લીધે દેશ ઝડપથી આર્થિક વિકાસ સાધે છે એવું આપણે જોયું. તો એમાં અહીંયા એમાંથી લાભ ઉપાડીને આપણને આપ્યો છે કે સતત નવા સંશોધનોથી આર્થિક વિકાસને ગતિ મળે છે. એ તો ભાઈ દેખીતી વસ્તુ છે, હવે એમાં મારે તમને લાંબુ સમજાવવાની જરૂર નથી. પછીનો છેલ્લો લાભનો મુદ્દો કે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. આના માટે મેં તમને એરટેલ જીઓની જે વાત કરી ને એ બેસ્ટ એક્ઝામ્પલ છે. બેસ્ટ, જો તમે ફોન કરો એરટેલમાં, તમે એમ કહો કે મારે એરટેલનો જે નંબર છે એ હવે જીઓમાં ટ્રાન્સફર કરાવવો છે, નંબર એનો એ રીતે કંપની બદલવી છે, અને તમે અરજી આપી આવો જીઓની ઓફિસમાં, તો એરટેલવાળા તમને ફોન કરે કે ભાઈ તમે કેમ અમારી કંપની બદલવા માગો છો, તમારી ઇન્ક્વાયરી કરે. તમે એમ કહો કે મને સારું ઇન્ટરનેટ નથી મળતું, તો એ તમને બધી સગવડો આપવા તૈયાર થઈ જાય. તો એ આ મુદ્દો કે શું શ્રેષ્ઠ બને છે, તો કે ગુણવત્તા. અને તમે જાણો છો કે અત્યારે જીઓ અને એરટેલ એકબીજાના ટક્કરમાં છે. શું કામે ને, તો કે જ્યારે એને મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કર્યો તો, અને સ્પર્ધાનું તત્વ તો હતું જ, એકબીજાને હરીફાઈમાં હતા, તો એની ગુણવત્તા છે ખૂબ સારી બની છે. એરટેલની ગુણવત્તા ખૂબ સારી બની છે. પડે છે ખબર? આગળ જોઈએ. હવે મર્યાદાઓ, મેં તમને એવું કીધું હતું કે ગેરલાભોની બદલે આપણા ઇકોનોમિક સેક્શનમાં વધારે શબ્દ કયો વપરાય છે, તો કે મર્યાદાઓ. નફાને કારણે મોજશોખની વસ્તુઓને ઉત્પાદન, મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધે છે, પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન શું છે ઘટે છે. હવે પ્રાથમિક જરૂરિયાત શું છે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, એનું ઉત્પાદન બહુ ઘટે છે. કોઈ કંપનીવાળાને એમ ન થાય કે હું સરસ હોસ્પિટલ બનાવું કે હું બહુ સારી સ્કૂલ બનાવું. એ લોકોને મગજમાં શું હોય કે સારી સારી મોજશોખની વસ્તુ બનાવો. તમે જો રિલાયન્સના કેટલા થિયેટર મોલ છે, એ બધી મોજશોખની વસ્તુમાં આવ્યો. હા, થિયેટર મોલ હવે કેટલા વધી ગયા રાજકોટમાં, ગુજરાત આખામાં, ભારત આખામાં. મોલ કેટલા, મોલની સિસ્ટમ કેટલું ચલણ આવી ગયું. મોલ પહેલાં તો કરિયાણાની દુકાન સિવાય કંઈ હતું નહીં, હવે તો મોલની સિસ્ટમ આવી ગઈ. મોજશોખની વસ્તુઓમાં ઉત્પાદન ખૂબ વધે છે. મોબાઈલની આટલી બધી ક્યાં જરૂર, મોબાઈલમાં કેટલા દર મહિને કાંઈક ને કાંઈક નવો પીસ આવ્યો. મોજશોખની વસ્તુનું ઉત્પાદન ખૂબ થાય છે. જ્યારે પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન એટલું થતું નથી, એ પહેલો ગેરલાભ છે. બીજો ગેરલાભ તો કે રાજ્યની નીતિ વિષય ભૂમિકા ન હોય. મતલબ કે આપણે જોયું કે અહીંયા સરકારનો હસ્તક્ષેપ નથી, એટલે શું થાય છે, તો એના લક્ષણમાં આવી છે. તો એનો ગેરલાભ શું થાય છે, તો કે કુદરતી સંપત્તિ જે હોય છે એનો દુર્વ્યય થાય છે. માનો કે સાડીની કે બાંધણીની કંપનીવાળા એ નદીમાંથી પાણી લે છે અને પછી જે ગંદુ પાણી હોય એ છોડી દે છે, અથવા તો કોઈ વૃક્ષોમાંથી કોઈ જંગલમાંથી એ પોતાનો કાચો માલ મેળવે છે, તો બે ફાર્મ વાપરે છે અને એવા મજૂરોને મોકલે છે કે જેનો આ ચંદનનો આવડો કટકો 1000-2000 આવતો હોય, તો એવા વૃક્ષોને કાપી નાખે અમુક મજૂરને ખબર ન પડે. એટલે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ થાય છે. પછી ગ્રાહકોની બજાર વિષયની અજ્ઞાનતાને કારણે એનું શોષણ થાય છે. હવે મને એટલી બધી ખબર નથી પડતી ભાઈ, મોલમાં આવી રીતે હોય ને તેમ હોય ને લેપટોપ આમ ખરીદાય ને ઓલું આમ ખરીદાય ને. તો મોજશોખની વસ્તુઓનું જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે ગ્રાહક આનાથી બહુ અજાણ હોય છે મોટા ભાગના, તો એનાથી એનું શોષણ બહુ થાય છે. આગળ, સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધી છે. હવે જ્યારે આવી સંપત્તિ, હવે અંબાણી છે વધુ ને વધુ અમીર બનતા ગયા, જો ટોપ 10ની યાદીમાં આવી ગયા વિશ્વમાં, પણ એના છેલ્લો મજૂર છે એ કેટલા 5000 પગારદાર હશે. હવે એ કાનો પગાર ને કાનો પગાર, કેટલી અસમાનતા છે. ચાલો એ છોડો, એને જે એના ગ્રુપમાં એટલા બધા એમ્પ્લોયઝ રાખ્યા છે, અમુક તો માસ્ટર્સ કરેલા હશે, પણ એનો હોદ્દો માસ્ટર જેટલો નહીં હોય, એટલો એને મળવો જોઈએ ને, જેટલું એ ભણેલો એટલું તો થવું જોઈએ ને, અથવા તો એના ટેલેન્ટ પ્રમાણે. એવું પણ જ્યારે નથી બનતું ત્યારે એવું કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ આમાં થાય છે, એને લીધે આવકની અસમાનતા વધી છે, પણ એને એ ક્યાં ઇફેક્ટ કરે છે, ગરીબીમાં. આગળ, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા. આર્થિક અસ્થિરતા કેને લીધે? આને લીધે.
બરાબર. પછી ઇજારસાઈ અને મજૂરનું તમને સમજાવું, મજૂરનું શોષણ નો ભય રહે છે. જેમ મેં તમને કીધું એમ કે ભાઈ રિલાયન્સ છે એમાં એવું કે હું ગયો નથી, આ તો વાયકા સાંભળી છે ફરતી ફરતી ફરતી. હા વળી તમે એમ કે સાહેબ રિલાયન્સમાં જે એવું આવી છે, હા કે ત્યાં 2-3 દિવસની રજા આપે છે તો મજૂરો બિચારા કહે કેમ કે યાર 7-8ની તો રજા દો યાર. હે એક બીજા એ બધાને એવું લાગે કે અમારું શોષણ થાય છે, મજૂરોનું શોષણ થાય એનો ભય રહે છે. અને ઇજારાશાહી, માનો કે તમારા લેવલે તમને ટૂંકમાં સમજાવી દઈશ, ઇજારાશાહી અગાઉ પણ સમજાયેલું છે જ 16મા પાઠમાં, છતાંય કહી દો કે ઇજારાશાહીમાં એવું બને કે ભાઈ અંબાણી એમ કે ભાઈ હવે ટેલિકોમ કંપનીમાં આવી જાઓ, એરટેલ બેલટેલ બધા BSNL બંધ કરી દો, જીઓ એટલે જીઓ જ, આના ટેલિકોમ કંપનીમાં અમારા જે કહે હવે હોવું જ ન જોઈએ. તો એવું ચાલે નહીં ભાઈ, બધાને એમ કહેવાય કે તક મળવી જોઈએ. તો આ હતો આપણો 3 અથવા 4 માર્કનો પ્રશ્ન. જ્યારે તમને 4 માર્કમાં પૂછે છે ત્યારે અહીંથી લખવાની શરૂઆત કરવાની છે. જ્યારે તમને 3 માર્કમાં પૂછે છે તો લક્ષણો લાભો અને મર્યાદાઓ તમારે અહીંથી લખવાનું ચાલુ કરવાનું છે. પડે છે ખબર? આટલો સરસ પ્રશ્ન સમજાવે તો મને એવું લાગે છે કે આ પાયો તમારો એકદમ પાકો થવાનો છે. 11-12માં જ્યારે તમે ઇકોનોમિક્સ ભણશો ત્યારે તમને ફૂલ મજા આવવાની છે, કારણ કે તમે આ સમજેલું છે, હા આવું છે તેવું છે એવું લાગશે ખરા. ઓકે, તો આ હતો બજાર પદ્ધતિનો પહેલો મહત્ત્વનો પ્રશ્ન. આ આવડી ગયા એટલે આમાંથી 2-2 માર્કના પ્રશ્નો પણ તૈયાર થઈ ગયા એવું સમજજો. બજાર પદ્ધતિના લક્ષણો જણાવો 2 માર્ક, લાભો જણાવો 2 માર્ક, મર્યાદાઓ જણાવો 2 માર્ક. પડે છે ખબર? હજી આમાં સ્પર્ધાના તત્વોને લઈને કે બીજા કોઈ આવા તત્વ આવા મુદ્દા બાબતને લઈને ઘણી સરસ ચર્ચા થઈ શકે એમ છે. પણ અત્યારે જો ટૂંકમાં તમે આટલું સમજી ગયા હોય 20-25 મિનિટમાં એટલે તમારો આ પ્રશ્ન રેડી, 12મામાં પણ કામ આવશે એટલે એ પ્રમાણે તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ.